આજના પીજા અને બર્ગરના જમાનામાં પણ પોરબંદર પંથકમાં માલપુવા અને દાળની જૂની પરંપરા હજુ પણ લોકોએ જાળવી રાખી છે વડીલો હોશે હોશે આજે પણ પ્રસંગોપાત માલપુવા બનાવતા નજરે ચડે છે પોરબંદર પંથકમાં ઘેર વિસ્તાર હોય કે બરડો કેટલીય જૂની પરંપરા આજે પણ જોવા મળે છે જેમાંથી એક પરંપરા છે પ્રસંગોપાત માલપુવા બનાવવાની માલપુવા એટલે કે મીઠા પુડલા જેવી વાનગી પોરબંદર પંથકમાં પ્રસંગોપાત માલપુવા ખાસ બનાવવામાં આવતા હતા અને લોકો પણ હોશે હોશે માલપુવા આરોપતા હતા સમય જતાં માલપુવાની પ્રથા બંધ થવા લાગી છે પરંતુ પોરબંદર પંથકમાં આ પ્રથા હજુ પણ જોવા મળે છે ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમો હોય ત્યારે માલપુવા બનાવવામાં આવે છે પહેલાના સમયમાં જ્યારે મહેમાનો આવતા ત્યારે લાપસીના આંદણ સાથે માલપુવા પણ બનાવવામાં આવતા હતા આ વાનગી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે ગોરસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આ પરંપરા આજે પણ જોવા મળે છે ત્યારે પંથકના લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળે છે મારું નામ કેશુભાઈ કાનાભાઈ ગામ ગોરસર આ માલપુડા બનાવવાની પરંપરા વર્ષોથી અમારા બાપ બનાવતા આવે છે અને અમે પણ આમાંથી શીખીને બનાવ્યા છીએ આમાં લોટ ગોળ અને તેલ તેલની તવી મૂકી અને એમાં તેલ નાખી પછી લોટ તોલ કરી દસ કિલો લોટ સાડા ચાર કિલો ગોળ એનો ડોવણ કરી અને ગોળામાં નાખી અને મિશ્રણ કરીને બનાવીએ છીએ તો આ ધાર્મિક પ્રસંગોમાં કોઈ પ્રસાદી હોય કોઈ એવા પ્રસંગો હોય તેમાં ગોળ અને લોટમાંથી બનતા માલપુવા ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી લોકો મોટી સંખ્યામાં આરોગે છે પોરબંદર પંથકમાં આ માલપુવા જ્યાં બનતા હોય ત્યાં લોકો જોવા માટે પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા